पलसाणा તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ વિવેકાનંદ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવા પામી હતી। પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે ગતરોજ સાંજના સમયે વિવેકાનંદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવા પામી હતી, જેમાં બિલ્ડિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી જોવા મળી હતી તથા તાત્કાલિક ધોરણે પલસાણા ફાયર બ્રિગેડની ટીમને કોલ કરી દેવામાં આવ્યો હતો। જો કે સ્થાનિક યુવાનો દ્વારા પ્રથમ કોમ્પ્લેક્સમાં રહેતા પરિવાર સહિતના રહીશોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી। પીપીએલની ફાયરની તેમજ બે બારડોલી ફાયરની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ત્યારે જે ફ્લેટમાં આગ લાગી હતી તે પરિવારના મહિલા દ્વારા ઘટના સ્થળે વિલાપ કરતા કરુણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સામાન્ય પરિવારનો ઘર વખરી સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાક થઈ જવા પામી હતી। સમગ્ર ઘટનાની જાણ ચલથાણ ગામમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકો એક વખતે કોરોનાને પણ ભૂલી ગયા હતા, જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સના ધજા ઉડતા જોવા મળ્યા હતા। જો કે સ્થાનિક પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા લોકટોળાને વિખેરી નાખતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। પીબી ગઢવી ફાયર ઓફિસર બારડોલી આજ રોજ કડોદરા પાસે આવેલ ચલથાણ ગામમાં કૃષ્ણકુંજ વિવેકાનંદ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો, જે ત્રીજે માળે આગ લાગેલી હતી, જેના સંદર્ભે બારડોલી ફાયર સ્ટેશનને મળતા તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશન પીઈપીએલને તેમજ ઈઆરસી ફાયર સ્ટેશનને પણ સોંપવામાં આવેલ હતો કોલ। તેના સંદર્ભે પીઈપીએલની ગાડી તેમજ ઈઆરસી કામરેજની પણ ગાડી ઘટનાસ્થળે આવી અને બારડોલી ફાયર સ્ટેશનની પણ ગાડી ઘટનાસ્થળે આવી હતી। હાલ આગ સંપૂર્ણપણે બુઝાયેલ છે। પ્રાથમિક તબક્કે અન્ય લોકોના કહેવા મુજબ ઘરમાં શોર્ટ સર્કિટ થતા તેઓના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થતા આગ લાગેલ છે। હાલ અત્યારે કેટલું નુકસાન છે? હાલ ઘર વકરીનું નુકસાન છે અને હજુ માલિક આવ્યા નથી અને અંદાજે લાખોમાં હોઈ શકે। સર કેટલા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો? અંદાજે 45 મિનિટની અંદર આપણે આગ કાબૂમાં લેવી છે અને બીજી 1.5 કલાક આપણે કુલિંગ પ્રક્રિયા કરેલ છે। કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ।